મુકુલ વાસનિકે કહ્યું, કેટલાક નેતાઓ બંધારણને માનતા જ નથી, આવાને ચૂંટણી કમિશને રોકવા જોઈએ. લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે આવ્યા છે. વાસનિકે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યો, હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક શરૂ કરી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે. વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી, જેથી પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે અને સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન ઘણી ઘટનાઓ થઈ છે. ભારતના બંધારણમાં જે જોગવાઈ નથી તેનાથી વિપરીત વાતો લઈ આગળ વધ્યા છીએ. કેટલાક નેતાઓ એવા છે કે જે બંધારણને માનતા જ નથી, આવા લોકોને ચૂંટણી કમિશનને રોકવા જોઈએ. ઇન્ડિયા ગઠબંધને ચૂંટણી કમિશનને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પગલાં ન લેવાયા. અન્ય કોઈ હોત તો પગલાં લેવાયા હોત. આજે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેસીને ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરીશું. ખડગે અને રાહુલ ગાંધી સારા પરિણામો નથી રહ્યા, તેના નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી, આગામી સમયે જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક થશે. ગુજરાત કોંગ્રેસની વિચારધારાની ભૂમિ રહી છે, અમે લોકોના વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ નથી રહ્યા, પણ અમને વિશ્વાસ છે કે લોકો જોડાશે. સ્ટાન્ડ 7 હંમેશા સચ્ચાઈની સાથે.